ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે. પૂર્ણવિરામ. આજે ગુજરાત પ્રવાસીઓ માટે સૌથી પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ટીમ ગુજરાતના પ્રયાસથી પ્રવાસન ક્ષેત્રનો બહોળો વિકાસ થઈ રહ્યો છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા ₹16 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્કના વિકાસકામોનું નાણામંત્રી શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. પૂર્ણવિરામ. ગુજરાત આજે વિશ્વના નકશામાં મહત્ત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. પૂર્ણવિરામ. રૈયોલીમાં ડાયનોઝર મ્યુઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. પૂર્ણવિરામ. અત્યાર સુધી ડાયનોઝોર વિશે માત્ર કલ્પનાઓ કરી હતી, પરંતુ હવે બધી કલ્પનાઓનો જવાબ અહીં મ્યુઝિયમ જોયા પછી મળશે. પૂર્ણવિરામ. વિશ્વનું આ ત્રીજું ડાયનાસોર મ્યુઝિયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વવિદો અને વિષય નિષ્ણાંતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પેરેગ્રાફ. મહીસાગર જિલ્લો તેના અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસન ક્ષેત્રના વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે. પૂર્ણવિરામ. રાજ્ય સરકારે પ્રવાસન દ્વારા સ્થાનિકોને રોજગારી મળે, જિલ્લાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી મહીસાગર ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું આયોજન હાથ ધર્યું છે. પૂર્ણવિરામ. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આગામી 3 વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવાના અનેક કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણવિરામ. રાજ્ય સરકાર ગુજરાતના પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પૂર્ણવિરામ. મહીસાગરનું રૈયોલીનું આ ડાયનોઝોર પાર્ક ગુજરાત, દેશ અને વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. એટલું જ નહીં, આ પાર્કમાં રસ ધરાવતા સંશોધકો અને યુવાનો માટે રસપ્રદ બની રહેશે. પેરેગ્રાફ. ઉલ્લેખનીય છે કે આ મ્યુઝિયમમાં લગભગ 40 જેટલા ડાયનોઝોરના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. પૂર્ણવિરામ. જે તેમના કદ, આકાર, આદતો અને રહેણાંક વિસ્તારની સચોટ માહિતી પૂરી પાડે છે. પૂર્ણવિરામ. અહીં બાળકોના મનોરંજન માટે એક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. પૂર્ણવિરામ. અહીં આવતા પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલા સ્ટેચ્યુ સાથે ફોટા પણ લઈ શકે છે. પૂર્ણવિરામ.